બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વચ્ચેથી બેસી ગયેલા રાજપીપળ રામગઢ પુલનું લેવલિંગ ટેસ્ટિંગ સમારકામ પછી જાહેર જનતા માટે પુલ ખુલ્લો મુકાયો. આ અંગે ગત માસે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 1B તથા આમુખ 3 ભરેલ સત્તાની રૂએ કન્સ્ટ્રક્શન ઓફ મેજર બ્રિજ રાજપીપળા ટુ રામગઢ બ્રિજમાં નુકસાન થયેલ હોય જેથી આ પુલ સાવચેતીના પગલા તરીકે તથા નિરીક્ષણ તેમજ રિપેરિંગ અર્થે તારીખ 4/11/2022 તારીખ 15/1/2023 સુધી બંધ રાખવામાં આવેલ તથા પગપારા વ્યક્તિઓની તેમજ તમામ પ્રકારના નાના મોટા વાહનોની અવર જવર બંધ કરવાનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું હતું. તે માટે રૂટ ડાયવર્ઝન અપાયું હતું. રાજપીપળાથી રામગઢને જોડતો રસ્તો બંધ રહેતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત ગામોર રામગઢ ચેતપુરના ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી હતી. તે માટે અમલવારીનો સમય વડિયા જકાત નાકાથી તારીખ 4/11/2022 નેત્રંગ તરફ જતો રસ્તો તારીખ 15/1/2023 સુધી બંધ રાખવામાં આવ્યો હતો અને તે દરમિયાન યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું હતું, જેમાં વચ્ચેથી બેસી ગયેલા પુલનું લેવલ સરખું કરવા નીચે પાયામાંથી સ્પોટ સિસ્ટમ લગાડીને લેવલિંગ કરાયું હતું. ત્યારે આ પુલ પરથી ભારે વાહનોનો ભારે સહન કરી શકે છે કે નહીં તે માટે પુલ પર ભારે વાહનો ઊભા રાખી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટિંગ કસોટીમાંથી પસાર થયા પછી 15મીથી આ પુલને રાહદારીઓ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 2 વર્ષ પછી આ ક્ષતિગ્રસ્ત પુલને સરખી રીતે રિપેર કરી જાહેર જનતા માટે પુલ પૂર્વરત ખુલ્લો મુકાતા રાહદારીઓ વાહન ચાલકોમાં આનંદની લાગણી જન્મી છે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.